કેમ છો બધા? તો જુઓ, આજે દિશુ ને પરમ કોમ્પિટિશનમાં ગયા હતા દિલ્હી પબ્લિક સ્કૂલ. કેમ છો બધા? હેલો એવરીવન, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. તો જુઓ, સૂર્યનારાયણ આવી ગયા છે ને અહીંયા પરમ આજે હેલ્પ કરાવે છે. આજે સન્ડે છે, બધાને હેપી સન્ડે. ગુડ મોર્નિંગ પરમ, ગુડ મોર્નિંગ કરો. મોર્નિંગ દાદા. એટલે આપણી હેલ્પ કરાવશે. જો આ બધી પરમે ગોઠવી છે. જો તમારે લોકોને પણ આવી કરવી હોય તો પરમ ને ઉઠાઈ જજો તમારા ઘરે. અને જુઓ, અહીંયા બીજી આવી ગઈ છે. આજે પહેલાં ડિઝાઇન વાળી લીધી છે. ચલો જુઓ, પરમ એન દાદા એ થઈને હજી અહીં સુધી પહોંચ્યા છે. કેવું પરમ, મજા આવે છે ને? પરમે પાછી વચ્ચે બ્રેક લીધી હતી. જુઓ અને વાતાવરણ જુઓ, ફૂલ પવન ચાલુ છે. હા, તે ખબર જ હોય ને, એ બધાને ત્યાં સરખું જ વાતાવરણ હોય. ચલો તો હવે દિશુ આપણી હેલ્પમાં આવી છે. જબરદસ્તી લાવી છે મને. હું આવી નહીં. કેવું દાદા? દાદા થોડાક થાકી ગયા છે, કેમ કે આજે તડકો આવી ગયો છે. જો એક સાડી તડકો છે, કડવો તડકો. એક સાડી થઈ ગઈ છે અને બીજી છે. જો દિશુને આવડે જ છે. જો દિશુ, ચાલો અત્યારે તો દેખાતું પણ નથી એવો તડકો છે. જો ફટી ગયું છે, બસ હવે છેલ્લું છે. ચલો બાય બાય. કેમ છો બધા? તો જુઓ, આજે દિશુ ને પરમ કોમ્પિટિશનમાં ગયા હતા દિલ્હી પબ્લિક સ્કૂલ તરફથી. અમારી સોસાયટીમાં જ હતું કોમ્પિટિશન, તો દિશુને મળ્યું છે આ સર્ટિફિકેટ. જુઓ છે ને, આર્ટ પિસ્ટાનું, દિશિતા પુરોહિત, હેન્ડરાઇટિંગમાં ફર્સ્ટ નંબર આવ્યો છે એનો. જોઈ શકો છો. દિશુ જરા ફેસ રિવીલ કરો આપણે, કારણ કે અમારે દિશુ આમ મોડું છુપાવે છે કેમેરાથી. પરમ કોંગ્રેચ્યુલેશન દિશુ, કોંગ્રેચ્યુલેશન. હા બેટા, જો પરમને આ ગિફ્ટ મળ્યું છે. પરમ તને શેમાં મળ્યું? પરમ સેવા મળ્યું તને? દિલ્હી પબ્લિક સ્કૂલ. અલા, પણ આ ગિફ્ટ એમાં મળ્યું? ડ્રોઈંગ. હા, એમ. કયો રેન્ક આવ્યો? મારો 3rd. જો કંપાસ મળ્યો છે. વેરી ગુડ, ગુડ જોબ. બીજી વાર પેલું લાઈશ, ગોલ્ડ મેડલ. એવું? ઓકે, ગુડ જોબ દિશિતા અને ગુડ જોબ પરમ. અને પરમ તો મેગી ને બહુ ખાવામાં ઇન્ટરેસ્ટ નથી. પરમ ને ભાખરી, પરમ ને ખાવામાં નહીં, પરમ ને રાતે જાગવામાં. કહો તમે બસ એ જ. અને પરમ અહીંયા બેસે. જો પરમ આજે વાળ કપાઈને આવ્યો છે, તો તાજી જોયું કેવો લાગે છે. કેટલા મોટા મોટા વાળ હતા એના, એ આજે કપાઈને. અને અહીંયા જોઈ શકો છો પિનાકીન ને વાળ દાઢી કરીને તાજી. હવે એને હોળી આવી છે. અમારા ઘરમાં પહેલા દાદા ને આવી હતું, હવે પિનાકીન નો પરમ નો આજે વારો છે. જો સર્ટિફિકેટ વાંચે છે પરમ. પ્રાઉડ ફીલ. તાર પપ્પાએ કહ્યું કોંગ્રેચ્યુલેશન? પહેલું જ કીધું. ઓય ભાઈ, બહાર બેઠો તો ત્યારે જ કીધું. વેરી ગુડ ના બોલ્યો હું તને બેટા. હું દિલ્હી પબ્લિક સ્કૂલ. અને આજે પિનાકીન બહુ બિઝી જ હતો, બપોરે એમાં ક્રિકેટ રમી ખાધી છે એ રીતે થોડીક જ વાર, બાકી તો ફોન પર વાત જ કરી છે. બહુ કોલ આવ્યા છે, તો હજુ ચાલુ જ છે. હા હા હા,
આણંદ વિદ્યાનગરની સૌથી ફેમસ દાલ બાટી, રાજસ્થાની દાલ બાટી. ખાલી અંદર ભીડ જુઓ કેટલી છે, જો વેઇટિંગ વેઇટિંગ જ છે. જો ને કાર્તિક પાણીપુરી સેન્ટર છે, જો લઈ લે. જોબા માટે લેવાઈ ગયા છે વડાપાઉં. ભીડ જુઓ, એક જ ને. જો પાપડ નું શાક આઈ છે, દહી ગાંઠી આઈ છે, હલ્દી નું કઈ દેખાતું નહી. હા મને ખબર છે, આપણી માટે ભાવ જોવાય ને ઘરે. હલ્દીન શાકનું શું છે, પૂછ ને. સન્ડે છે, અમે લોકો આવી ગયા છે આણંદ વિદ્યાનગર રોડ ઉપર. જો આ જે બિલ્ડિંગ છે ને એમાં સ્કિન વેનિટી છે, ત્યાં નીલમ પંચાલથી માંડીને બધી સેલિબ્રિટી આવે છે. જો રાજસ્થાની દાલ બાટીમાં જવાનું છે. જો શ્રીજી વડાપાઉં માટે, બા માટે લઈશું વડાપાઉં. સંતુષ્ટિનો બહુ મસ્ત શેક આવે છે. જો ગરબડદાસ, પીક્યુએસ અને લાપીનસ. હા, રાજાબાબુના તો કપડાં બહુ જ મસ્ત આવે છે. લેકમે સલૂન અત્યારે બંધ છે. અને પાપા લુઈસ પીઝા તો બહુ જ ફાઇન આવે છે. ઘરમાં બેગવાળા છે. મોટા બજાર આયા છે. અહીંયા બોમ્બે સેન્ડવિચ બહુ ફેમસ છે, તમને લોકોને બતાવીએ. હવે આને અહીંયા કટ કટ. બીજા ભાઈ ને બેન કોણ સા મસાલા આપજો.
मनीजा चाइनीज फूड। एक नंबर नो है यहाँ मंचूरियन ने एक नंबर बनाया है बाकी हम રવિવાર હતો એટલે આગળ તમે વિડીયોમાં જોયું એમ અમે દાદાને પિનાકીનું મંચુરિયન છે, પછી આ ફ્રાઈડ રાઈસ છે, દીસુ માટે સેન્ડવિચ છે, ગ્રીલ ચીઝ, દરબારનો મગ પુલાવ છે, અને બા માટે વડાપાઉ છે, અને મારું છે સ્પેશિયલ દાલ બાટી કરવાનું તો આપણને મેડમ, તો ચલો જેને જેને જમવું હોય આવી જાઓ બધા, બરાબર છે, હેપી સન્ડે બધા, હા બધા પરમ સાચો છે, આ લોકો બધા જુઠ્ઠા છે, એટલે તમે લોકો છે ને ફ્રેન્ડ એની વાત ઉપર જ રહેજો, પરમ ની વાત ઉપર, આ લોકો બધા જુઠ્ઠા છે, બરોબર, અને આજે પિનાકીન વધારે ફોર્મ માં ફરશે, આપડે બેટા હું તારી બાજુ છું, હા સારું, તો ચલો આજનો વ્લોગ અમારો આટલો જ હતો, એટલે હવે બંને પાર્ટી મળશે, દીસુને ખાવી છે સેન્ડવીચ અને પરમને ખાવાનું એટલું બધું કઈ છે નહીં, એટલે અમે શું શું લાવીએ છીએ તમે આગળ આગળ જોજો, પણ આ વ્લોગનો એન્ડ અમે અહીંયા જ કરી દઈશું, બરાબર, તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ જરૂરથી કરજો, અને વિડીયોને બને એટલો શેર કરો અને બેલ આઇકનને જરૂરથી દબાવજો જેથી અમારો પહેલો વિડીયો તમને મળી શકે, ને બસ જો આ જ બધું રૂટીન ચાલ્યા કરે છે, અને અમારે આજે ફાઇનલી અમારું વેફર પડી ગઈ છે, એટલે હવે કાલથી શાંતિ, કાલે છે હોળી, તો એનું પણ અમે તમને બતાવીશું, એડવાન્સમાં બધાને હેપી હોળી દીશું, હેપી હોળી, હેપી હોળી તો બોલો, હેપી હોળી, હા બાય, હેપી હોળી, બરાબર, હેપી હોળી બોલવું, આપણે બોલ હેપી હોળી, ચલો તો બાય બાય, હેપી હોળી બધાને એડવાન્સમાં, કાલે પણ અમે તમને કરીશું, બાય બાય બાય.